ಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಭಕ್ತೋನೆ, ಖೂಬಜ್ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಆಠಮು ತರಂಗ ಛವ್ವಿಸ್ಮು ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ವೆಹಲಾಲ್ ಗಾಮಥಿ ಕಣಭಾ ಗಾಮ ಪಧಾರೆ ಛೆ. આ પ્રસંગ આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ જે સંગ ભાઈ કો સુખ દિયે વુ અપાર. શ્રી હરિ જે સંગ ભાઈ કો સુખ દિયે વુ અપાર. તિહાં સે પીછે ચલત ભયે ಪುರಕಣ ಭೇ ಆಯೆ ತೇವಾರ. ಶ್ರೀಹರಿಯೇ ವೆಹಲಾಲ್ ಮಾ ಜಿಸಂಗ ಭಾಯಿನೆ ಸತ್ಸಂಗನು ಅಪಾರ ಸುಖ ಆಪ್ಯು. ಅನೆ ಪಚಿ ತ್ಯಾಥಿ ಚಾಲ್ಯಾ ಅನೆ ಕಣಭಾ ಗಾಮ ಪಧಾರ್ಯಾ. ತೇ ಗಾಮನಾ ಬಧಾ ಹರಿಭಕ್ತೋ ಶ್ರೀಹರಿನಿ ಸನ್ಮುಖ ಆವ್ಯಾ. ತೇವು ಫೂಲಹಾರ ಲಾವ್ಯಾ ಹತಾ, ತೇ ತರತ ಜ ಪಹೆರಾವಿ ದೀಧಾ. ભક્તરાજ, નાથભક્ત અને ઉમાભાઈ એ બે હરિભક્તો શ્રીહરિની સેવામાં તત્પર રહેતા હતા. તેમનું આ ગામ હતું અને પટેલ ઝવેરીદાસ આદિ બીજા હરિભક્તો ઘણા હતા. તે બધા શ્રીહરિની પાસે આવ્યા. શ્રીહરિ કે बिनते अपारा कर दो झोरी के वारम वारा. श्री हरि की किए बिनते अपारा कर दो झोरी के वारम वारा. कर दो झोरी के वारम वारा. કણભા ગામના ભક્તોએ ભગવાન શ્રીહરિ નગરમાં પધારી રહ્યા છે આવા સમાચાર સાંભળતા ગામની ભાગોળમાં આવ્યા છે. ઉમાભાઈ, નાથભક્ત, ઝવેરીદાસ આ બધા ભક્તોએ બંને હાથ જોડી ભગવાન શ્રીહરિની વારંવાર સ્તુતિ કરી છે. હરિજન કો જાની અતિ ભાવા શ્રી હરિ બોલે મન મુદ પાવા. કણભા ગામના ભક્તોનો અત્યંત ભાવ દેખી ભગવાન શ્રીહરિ મનમાં રાજી થયા અને બોલ્યા. મન મુદ પાવા, મનમાં અત્યંત પ્રસન્ન થયા. આ કણભા ગામ જેની કથા આપણે શ્રવણ કરીએ છીએ, ભગવાન શ્રીહરિ પધાર્યા,
સત્સંગના બીજ રોપાયા અને એ જ બીજને સિંચન કરી વટવૃક્ષનું સ્થાન આપી સંપ્રદાયના મહાન સદગુરુ સંત બ્રહ્મનિષ્ઠ પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજી સ્વામીએ કણભા ગામને પોતાની કર્મભૂમિ, પોતાની ભક્તિભૂમિ બનાવી. આજે દેશ અને દુનિયામાં ફેલાયેલા ઘણા બધા હરિભક્તો જાણે છે કણભા ગામમાં રહીને પૂજ્ય સ્વામીજીએ સત્સંગના કેટલા દિવ્ય કાર્યો કર્યા. વહાલા ભક્તો, ભગવાન અને ભગવાનના સંત જ્યાં જ્યાં પગલાં મૂકે છે ને એ ભૂમિ પાવન બને છે. આપણે ઘણી જગ્યાએ નિહાળીએ છીએ, મહારાજ જ્યાં પધાર્યા હોય, અનેક ચરિત્રો મહારાજે કર્યા હોય, તેમ છતાં 200 વર્ષ પહેલાં તે ગામોમાં, તે પ્રદેશોમાં ઘણો સારો સત્સંગ હતો. અને આજે જોઈએ તો એવા કંઈક ગામો છે કે જ્યાં સત્સંગ નામ શેષ થયો છે, આપણને બચ્યો જ ન હોય એવું લાગે. એનું કારણ વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, ગોપાળાનંદ સ્વામીને, સ્વામી તમ જેવા પુરુષનો જ્યાં સંગ છે ત્યાં દેશ રૂડો થાય, કાળ પણ રૂડો થાય, ક્રિયા પણ રૂડી થાય. ટૂંકમાં પુરુષ પ્રધાન હંમેશા આ પૃથ્વી રહી છે. આ પૃથ્વીમાં જેવા જેવા મહાપુરુષો પધારે છે ને એવા એવા યુગ, એવો એવો સમય પ્રવર્તે છે. ભલે આ કળિયુગનો સમય છે, પણ આ કળિયુગમાં પણ ચારે બાજુ અધર્મનું તાંડવ મચ્યું છે, તેમ છતાં આપણે આ લોયાધામમાં કંઈક એવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો જ્યાં જ્યાં બિરાજે છે ત્યાં આજે પણ આપણે નિહાળી શકીએ, અરે અનુભવી શકીએ કે સતયુગની અંદર જેવા જીવન હશે એના કરતાં પણ દિવ્ય અને શ્રેષ્ઠ જીવન ત્યાગી અને ગ્રહસ્થ પુરુષો અને બહેનો આજે જીવી રહ્યા છે. આવો, કણભા ગામમાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે અને ગામના ભક્તો હાથ જોડી અરજ કરે છે, પ્રાર્થના કરે છે. ભક્તોનો ભાવ નિહાળી ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા છે અને મહારાજ બોલ્યા, અહો, અમારા બે હજુરી સેવક નાથ ભક્ત અને ઉમાભાઈનું આ ગામ છે, તેમાં જઈને અમારે આજ રહેવું છે અને સદગુરુ રામાનંદ સ્વામી પણ અહીંયા આવીને રહ્યા છે. મહારાજને પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામીનું પ્રિય ગામ એ અત્યંત પ્રિય બની જાય છે એવા અનેક દાખલા આપણે પૂર્વ પ્રસંગોમાં પણ નિહાળ્યા. આ ગામમાં મહારાજ રાજી થયા છે, આવવા માટે તૈયાર થયા છે. આવું કહીને શ્રીહરિ ગામમાં જવા ચાલ્યા. હવે મહારાજ નગરમાં પધારી રહ્યા છે. હરિચરિત્રામૃત સાગરમાં ભગવાન શ્રીહરિની આ નગરયાત્રાનું અતિ સુંદર મનોહર વર્ણન છે, અતિ મનોહર. ક્યારેક ક્યારેક ભગવાનના ભક્તોએ આંખો બંધ કરી શાસ્ત્રોના, અનુભવી સદગુરુ સંતોના શબ્દોના સહારે ધ્યાન કરવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. મહારાજ કેવી રીતે પધારે છે, કેવા શણગાર સજ્યા છે, આવો મહારાજની મૂર્તિને નિહાળીએ અને સાથે સાથે હૃદયમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ. આગળ જાત જાતના વાજિંત્રો વાગી રહ્યા છે, ચોપદાર નેકી પુકારતા હતા, સંતો બધા શ્રીહરિની આગળ ચાલતા હતા. ડંકા અને નિશાન સહુની આગળ ચાલ્યા, સવારી અત્યંત ભવ્ય લાગતી હતી. શ્રીહરિ જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે ગામના અપાર લોકો સામે આવ્યા. સહુ એક એક ફૂલહાર અને એક એક નાળિયેર લાવ્યા હતા. સહુ પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા અને બધા સેવાની રીતને જાણતા હતા. શ્રીહરિની ભેટ મૂકીને, શ્રીહરિ આગળ શ્રીફળની ભેટ મૂકીને ફૂલહાર પહેરાવતા હતા, પછી પ્યારથી ચરણોમાં નમી પડતા હતા. શ્રીહરિએ શરીર ઉપર સોનેરી વસ્ત્રો પહેરીને સોનાના ઘરેણા પહેર્યા હતા.
અશ્વને પણ સોનેરી સાજથી શણગાર્યો હતો. તેના માથા ઉપર ભારે કલગી શોભતી હતી. ગામની રાજબજારને વિચિત્ર રીતે શણગારી હતી. આજે આખા નગરમાં ચારે બાજુ શોભા શોભાને શોભા પ્રગટી છે. શોભાના મધ્યમાં શોભાનિધિ શોભાના સાગર શ્રીહરિ પધાર્યા છે. જાણે કે આજે શોભાનો સમુદ્ર ઉમટ્યો હોય આવું દિવ્ય વાતાવરણ બન્યું છે. જ્યાં ભગવાન શ્રીહરિ પધારે ત્યાં વળી કઈ વાતની કમી હોય, આવી અદ્ભુત શોભા સજી છે. આપણા મંદિરમાં પિયુડા મહારાજના આપણે દર્શન કરીએ ને, નિત્ય નૂતન શણગાર. તમે ગમે ત્યારે દર્શન કરો, સવારના શણગારના દર્શન કરો કે રાત્રે શયનના દર્શન કરો, પણ આ મહારાજની મૂર્તિ એટલી કામણગારી, ચિત્તચોર, મનોહર છે. અને વાલા ભક્તો, જેટલા ભક્તો આવે છે ને, એમાં પ્રથમવાર જે ભક્તો આવ્યા હોય ને, મૂર્તિ આગળ બેઠા હોય ને, એમના જે અનુભવો છે ને, એ જેણે સંતો ભક્તોએ સાંભળ્યા હશે ને, એને ખબર પડે આ મૂર્તિમાં કેટલું આકર્ષણ છે. સંતો પ્રગટ ભાવે સેવા કરે છે, પવિત્ર રીતે સેવા કરે છે. એક તો મૂર્તિ એવી મનોહર છે, અને સેવા કરી સંતો જાણે કે મૂર્તિમાં પ્રાણ પૂરી રહ્યા છે. પૂજ્યપાદ ગુરુજીએ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી છે આ મહારાજ આપી. એકોટે રવે ચંદ્રની કાંતે જાખે કરે, એકોટે રવે ચંદ્રની કાંતે જાખે કરે, એવા તારા ઉરવિશે એ નાથ ભાસે. એ ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના કુવારનું. શું અદ્ભુત મુક્તાનંદ સ્વામીએ પ્રભાતી પદો લખ્યા. સવારનો સત્વગુણ પ્રધાન સમય હોય અને પિયુડા મહારાજના દર્શન થતા હોય, પૂજ્યપાદ ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, એ પવિત્ર સંતો, એની કૃપા હોય આપણા ઉપર, ત્યારે વાલા ભક્તો આંખો બંધ કરી આ મહારાજની મૂર્તિને નિહાળવા માટે ચરણારવિંદથી મુખારવિંદ સુધી એક એક અંગને હૃદયમાં ધારવા માટે ક્યારેક અભ્યાસ કરવો, ક્યારેક અભ્યાસ કરવો. કરોડ કરોડ સૂર્ય, કરોડ કરોડ ચંદ્રના તેજને ઝાંખું કરે આવું અંજવાળું અંતરમાં પથરાય છે. આજે પણ અનેક મુમુક્ષુઓને અનુભવમાં આવે છે, અને આ અનુભવ જેને આવી ગયો ને, એકવાર સમજો એને અક્ષરધામનો સ્વાદ ચાખી લીધો. આપણે કંગાળ છીએ. પૂજ્યપાદ ગુરુજી સાથે અમે એક બે વખત અહીંયા બાજુમાં ચર્ચ છે, એ ચર્ચમાં ગયા છીએ. આ જ મંદિરની બાજુમાં થોડા આગળ ચર્ચ છે. તમે ગમે ત્યારે આવજો, તમે ગમે ત્યારે જજો, તમે જાતે નિહાળશો. ચર્ચમાં પિન ડ્રોપ સાયલેન્સ હોય. એ નિરવ શાંતિની વચ્ચે 4-5-10 માણસો બેઠા હોય અલગ અલગ જગ્યાએ, એટલા એકાગ્ર થઈને બેઠા હોય, આંખો બંધ કરીને બેઠા હોય. એ ચર્ચમાં અમે ગયા હતા. પૂજ્યપાદ ગુરુજીએ આ સભામાં વાત કરી હતી. જે ઊંચું અધ્યાત્મ આપણી પાસે હતું કે પેલા શરીરને સ્થિર કરીએ, પછી ઇન્દ્રિયોને સ્થિર કરીએ, પછી અંતઃકરણને સ્થિર કરીએ, અને શાંત અને શુદ્ધ સરોવરમાં જેમ પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય, ઘનશ્યામ દાદા, પાણી હલતું હોય, અશાંત હોય, તેમાં પ્રતિબિંબ પડે ન પડે? પાણી શાંત હોય પણ અશુદ્ધ એટલે કાળું હોય, ડોળું હોય, તો એમાં પ્રતિબિંબ પડે? તો પણ ન દેખાય. બે શરત છે. સરોવરનું પાણી
શાંત જોઈએ અને શુદ્ધ જોઈએ. અને પછી આકાશમાં જેવો ચંદ્ર દેખાય ને દાદા, એવો ને એવો ચંદ્ર એ પાણીની અંદર પ્રકાશિત થાય. અક્ષરધામમાં જેવી મૂર્તિ છે ને, એવી મૂર્તિ, એટલી અલૌકિક આનંદવાળી મૂર્તિ આપણા અંતરમાં છે. આ સભામાં આપણ સહુના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની, જાણે ઉગ્યા કોટે ઇન્દુ છે. કરોડ કરોડ સૂર્ય જેટલું પ્રકાશ અને તેજ એક એક સંત અને મુક્ત ભક્ત એમાંથી ઝળહળતું નીકળતું હતું. નિષ્કુળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોએ અનુભવ કર્યા છે. આપણા અંતરમાં આટલો મોટો ખજાનો પડ્યો છે. આપણે અજ્ઞાની એટલા માટે છીએ, દુઃખી એટલા માટે છીએ કે આપણી પાસે શું છે, આપણને શું મળ્યું છે, એની આપણને ખબર જ નથી. હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, ઘણી વાર, આ તો આજનું સાયન્સ, અત્યારના ભૌતિક વિચારધારાવાળા માણસો એણે પણ સ્ટેટમેન્ટ કર્યું છે. શું? કે 100માંથી 90 માણસો નથી મળ્યું એના જ વિચારો કરે છે. શું મળ્યું છે, શું પ્રાપ્ત થયું છે એના વિચાર કરનારા નહિવત છે, નહિવત છે. સવારે જાગી સત્વગુણના એ સાત્વિક સમય દરમિયાન આંખો બંધ કરી મહારાજની મૂર્તિના ચરણારવિંદથી મુખારવિંદ સુધી ખુલ્લી આંખે દર્શન કરીએ અથવા બંધ આંખ રાખી અંતરમાં નિહાળવા પ્રયત્ન કરીએ, વાલા ભક્તો આ અભ્યાસ કરવો જોઈએ. અધ્યાત્મનો અર્થ છે આત્મા સુધી પરમાત્માની મૂર્તિ પહોંચાડવી, અનુભવવી. ખાલી ભગવાનની સામે આવે લટક સલામ કરી લઈએ, ભગવાનની સામે આવીએ ખાલી એકવાર સલામ ભરી દઈએ, એનાથી આપણે એમ માનીએ છીએ બધું કામ થઈ જશે, આ તો આપણી ભ્રમણા છે. ક્રિશ્ચિયન ભાઈઓ તમે જુઓ, શું એ લોકો ધ્યાન ક્યારેક ક્યારેક કરતા હોય, અમે ઘણી 4-5 જગ્યાએ અનુભવ કર્યા છે ને. અમે હમણાં ટેનેસીમાં ઈશા ફાઉન્ડેશન, વાસુદેવ જગ્યાજીનું ખૂબ જ સરસ ધ્યાન સેન્ટર છે, ત્યાં ગયા. અને ત્યાંના જે ધ્યાન કરનારા માણસો, જે ધ્યાનમાં તલ્લીન થઈને બેઠા હતા, અમે 1/2 કલાક 1/4 કલાક એ ધ્યાન સેન્ટરમાં બેઠા, કલ્પનાતીત વસ્તુ છે. ચોક્કસ આપણે સત્સંગ કરીએ છીએ, પણ ક્યાં સુધી? ઇન્દ્રિયો સુધી. ઊંડા નથી ઉતરતા, સત્સંગને ઊંડો જવા જ નથી દેતા. પરિણામ શું આવે છે? પરિણામ એ આવે છે કે જે ખરેખર હૃદયમાં અનુભવ આનંદનો, સુખનો, સંતોષનો, શાંતિનો થવો જોઈએ, નથી થતો. આપણો સત્સંગ એટલો ઉપર છલો છે. દરિયાના કિનારે તમને શું મળશે? શંખલા મળશે, કાકરા મળશે, મરેલા માછલા મળશે. તમારે મોતી જોઈએ ને તો સાગરની અંદર ઉતરવું પડશે. તમારે કિંમતી મોતી જોઈએ ને તો દરિયાના પેટાળ સુધી પહોંચવું પડશે, મરજીવા બનવું પડશે. બસ એકવાર આપણે પણ હિંમત રાખીને, કરોડ કામ બગાડીને, એટલે કે કરોડ કામ પડતા મેલીને મોક્ષ સુધારી લેવો, એટલે શું? આત્માની અંદર પરમાત્મા પધરાવવા, બ્રહ્મ થઈ પરબ્રહ્મની ભક્તિ કરી લેવી, સંસાર તો નાશવંત અને મિથ્યા છે એમ માની, બીજું સર્વે દુઃખદાયક જાણું રે શ્યામ તમે સાચું નાણું, આ બધા કીર્તનો કથાઓ આપણે વારંવાર સાંભળીએ છીએ ને, આપણા જીવનમાં અનુભવવી પડશે. ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પધાર્યા, આ કામ એમણે કર્યું. અવની પર આવી વાલે સતસંગ સ્થાપ્યો, હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. ભગવાન શ્રીહરિ અદ્ભુત શોભા સાથે શહેરમાં પધારી રહ્યા છે. આપણે થોડી વાર મહારાજની મનોહર મૂર્તિના દર્શન કરીએ. રાજબજાર ઉપર જે મકાનો હતા અને જે દુકાનો હતી તેના દરવાજા પણ વિચિત્ર રીતે શણગાર્યા હતા, તેમાં મોતીના તોરણ બાંધી દીધા હતા. કેળાની લૂમ સાથેની કેળો પ્રત્યેક દરવાજે રોપાવી હતી અને તેના થડ
કુંકુમથી રંગાવ્યા હતા. વાહ! દરેક દરવાજે ધૂપ અને દીવા કર્યા હતા. દરેક દરવાજે બિલોરી કાચના ઝાડ બંધાવી દીધા હતા. બીજી પણ એવી સરસ શોભા કરી જે કહી શકાતી નથી. જેટલા પૂરજનો હતા તે બધા બજારે આવીને ઊભા હતા. જાત જાતના અલંકાર સહુએ પહેર્યા હતા. હાથમાં પૂજાનો સામાન લીધેલો હતો. ત્રણ માળવાળા ભવન હતા. તેમાં બધા એકદમ ઘટ્ટ થઈને ઊભા હતા. તેમના હૃદયમાં નવીન પ્રેમ ઉભરાતો હતો, જે કહી ન શકાય એવો પ્રેમ હતો. સર્વોપરી ભગવાન શ્રીહરિ સયાજીરાવ ગાયકવાડ સરકારના આમંત્રણથી વડોદરામાં પધારે. નવગજા હાથી ઉપર સોનાની અંબાડીમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. આખું શહેર, આખું નગર શણગાર્યું છે. ચારે બાજુ માણસો ઉમટ્યા છે. ઓહો, આજે તો ગાયકવાડ સરકારના ભગવાન આવે છે, પ્રગટ ભગવાન. એક બાજુ રાજ્ય સત્તા ને બીજી બાજુ સર્વોપરી સત્તા, બંને સત્તા ભેગી થાય, એક રસ થાય, શું આનંદ હશે. મહારાજના સમયમાં સૌથી વધારે ભગવાનનું શ્રીહરિનું સામયું જો કોઈ શહેરમાં થયું હોય, નગરમાં થયું હોય, નંદ સંતોના મત પ્રમાણે, આપણા શાસ્ત્રોના ઇતિહાસ પ્રમાણે, ભગવાન સ્વામિનારાયણનું સૌથી ભવ્ય, દિવ્ય અને રેકોર્ડ બ્રેક જેને કહેવાય એવું સામયું વડોદરા શહેરમાં થયેલું. કતારો ઊભી ચારે બાજુ, દરેક જ્ઞાતિના માણસો આવ્યા છે. એમાં એક સામાન્ય ઉતરતી જ્ઞાતિના માણસો, અંધ પુરુષ છે, એની પત્ની એનો ટેકો લઈ એ આંધળો પુરુષ પણ આ ભીડની અંદર ઊભો છે. બધાને ઇંતેજારી છે કે હમણાં મહારાજ પધારશે. એમાં મહારાજની સવારી નજીક આવી, ભગવાન શ્રીના દર્શન થવા લાગ્યા. લોકો જે જે કાર કરવા લાગ્યા, અહો અહો કરવા લાગ્યા. એ મનોહર મૂર્તિને જોઈ આનંદ વિભોર બની ગયા. અને એવામાં પેલો અંધ વ્યક્તિ હતો ને એ રડી પડ્યો. ધિક્કાર છે મને, જો મારી આંખ હોત ને તો આજે મને પણ આ દર્શન થાત, આ દીદાર થાત. એની પત્નીને કહેતો જાય છે, રડતો જાય છે, ગળગળો થયો છે કે શું ભગવાનના મને દીદાર ન થયા, દર્શન ન થયા. ત્યારે એની સ્ત્રીએ કહ્યું છે કે તું એકવાર હૃદયથી ભગવાનને પ્રાર્થના કર, ભગવાન તો સમર્થ છે, ભલે તારે આંખ નથી પણ તને દર્શન આપશે. અને ત્યારે એણે કહ્યું, અરે સ્વામિનારાયણ, તમે જો ખુદા, તમે જો ભગવાન હો તો એકવાર તમારા દર્શન મને કરાવો. આમ અંતરથી પુકાર કરે. અને આપણા શાસ્ત્રોમાં નોંધાયું કે એના અંતરના પુકારને સાંભળીને ભગવાન અંતર્યામી છે. એકવાર નાભીમાંથી નાદ ઉઠે ને તો ગમે તે જીવ હોઈને એના નાદને ભગવાન સાંભળે છે. આપણા હૃદયનો પુકાર નથી ને એટલી જ આપણી મુસીબત છે. તમે દીવા પ્રગટાવો અને અંજવાળું થાય ને, એમ બંને આંખમાં દીવા પ્રગટ્યા છે, તેજ તેજ પથરાયું છે. બંને આંખો જાણે કે જન્મેલા બાળકની આંખ ખુલે એમ બંને આંખો ખુલી ગઈ છે. દેખાવા લાગ્યું અંધ વ્યક્તિ એટલો બધો ભાવ વિભોર બન્યો છે. હૃદયથી ભરી ભરીને, આંખો ભરી ભરીને ભગવાન શ્રીહરિનાયણે દર્શન કર્યા. મહારાજની સલૂણી મૂર્તિ નિહાળી. મહારાજે પણ દૂરથી હાથી ઉપર બેઠા બેઠા કૃપા કટાક્ષ કરી આ અંધ વ્યક્તિને પાવન કર્યો. હું કહેવા એ માગું છું, જેણે જેણે ભગવાન શ્રીહરિની હૃદયથી પ્રાર્થના કરી, ભાવથી દર્શન કર્યા, અથવા તો જાણે અજાણે સેવા કરી, એ બધા જીવોનું ભગવાન શ્રીહરિએ કલ્યાણ કર્યું છે. સાંજની કથામાં આપણે પૂજ્યપાદ ગુરુજી ખૂબ સરસ વાતો કરે છે. શિક્ષાપત્રી ભાષ્યની કથામાં ગ્રહસ્થ ધર્મોની તમે કથા સાંભળો છો. ગ્રહસ્થ ભક્તની શક્તિ સંપત્તિ એને કેન પ્રકારે ભગવાન કે સંતના કામમાં આવી જાય, ભક્તના કામમાં આવી જાય, કોઈ ગરીબના કામમાં આવી જાય, તેનાથી કેટલું રૂડું થાય છે. બસ આપણે જીવનમાં સંકલ્પ કરીએ, આ કથા વાર્તા જે શ્રવણ કરીએ છીએ ને આપણા જીવનમાં આવે ઉતારીએ. આવી રીતે ચારે બાજુ નર અને નારી ઊભા છે. ભગવાન શ્રીહરિ વચ્ચેથી પધારી રહ્યા છે. શ્રીહરિના મસ્તક ઉપર છત્ર ધર્યું હતું. આખું છત્ર સોનેરી અને ઘણું મતવાલું હતું. વિચિત્ર પ્રકારનો સુવર્ણ કળશ તેની ઉપર રાખ્યો હતો.
રત્નજડિત દંડો પણ સુહામણો હતો. તે છત્રની કોરે મોતીની સાથે ઘૂઘરીઓ હતી અને નાના નાના ઝરીના ફૂમતા છવાયા હતા. તેથી તે છત્ર તારામંડળે સહિત આકાશના જેવું શોભતું હતું. તેમાં રહેલી ટીપકડીઓ તારાના જેવી શોભતી હતી. પાઘમાં ભવ્ય છોગા ભારે સોહામણા લાગતા હતા. છોગામાં અપાર મોતી ઝડ્યા હતા અને તેમાં મોતીના તોરા લટકતા હતા. તેને દેખીને ભક્તોના મનને તૃપ્તિ જ નહોતી થતી. કાનોમાં કુંડળ અને ગુચ્છ બિરાજતા હતા. મસ્તકે શિરપેચમાં કલગી અત્યંત ભવ્ય લાગતી હતી. મુખકમળ તો પૂર્ણચંદ્રમાં સમાન શોભતું હતું. સખાઓની સાથે શ્રીહરિ મંદ મંદ હસતા હતા. ચંચળ નેત્ર માછલીના જેવા હતા. નાસિકા દીવો અને મણીના સમાન હતી. બંને ઓઠ પાક્કા ઘીલોડા જેવા સોહતા હતા. નાસિકારૂપી પોપટ જાણે ઉડીને ત્યાં આવીને બેઠો હોય આવું લાગતું હતું. આવી મહારાજની નમણી ઓજસ્વી નાસિકા, તેજસ્વી સ્પાર્કલિંગ આઈઝ, ભગવાનના તેજસ્વી નેત્રો હતા. ભગવાનનો વિશાળ ભાલ, ગોરા ગોરા ગાલ, પૂર્ણિમાના ચંદ્રને લજ્જિત કરે આવું મનોહર મુખારવિંદ, આવી અદ્ભુત શોભા બની હતી. હળતા કુંડળ સુંદર બંને કપોળને જ્યોતિ દ્વારા ઝગમગાવી રહ્યા હતા. એક તો ગોરા ગોરા ગાલ છે અને બંને કાનમાં કુંડળ ઝૂલી રહ્યા છે, ડોલી રહ્યા છે. જાણે કે સરોવરની અંદર ચંચળ માછલું રમત કરતું હોય ને આવા આ કુંડળ મહારાજના ગાલ ઉપર શોભી રહ્યા છે. હલતા હોય, ઝૂલતા હોય, મહારાજ બંને બાજુ લટકા કરતા હોય, બંને બાજુ નજર નાખતા હોય, એ તીરછી મહારાજની અણિયાળી આંખો, અમૃત વરસાવતી દ્રષ્ટિ જેના ઉપર પડે ને કેમ ભૂલે? આ કેવી રીતે દર્શનને ભૂલી શકે? આવા મહારાજના દિવ્ય દર્શન છે, આવી અલૌકિક મૂર્તિ છે. શ્રીહરિની બંને બાજુએ ચામર ઢોળાતા હતા. તેની મણિજડિત દાંડી સેવકના હાથમાં શોભતી હતી. પ્રેમપૂર્ણ હૃદયવાળા ભક્તો વારંવાર ફૂલના હાર પહેરાવતા હતા. ઉત્તમ જાતિની જે સ્ત્રીઓ હતી તે બધી મોતીના થાળ ભરી ભરીને વધાવતી હતી, ઓવારણા લેતી હતી. આ પ્રમાણે પૂરજનોને દર્શનદાન અને અભયદાન આપતા ભગવાન શ્રીહરિ ગામ વચ્ચે ચાલ્યા આવતા હતા. નગરવાસી જનોને દર્શનદાન આપે છે અને જે પોતાના પ્રેમી ભક્તો છે ને અભયદાન આપે છે. દર્શનદાન અને અભયદાન આપનારા એ ભગવાન નગરમાં પધાર્યા છે. કણભામાં આવો મહાન ઉત્સવ થયો જે વર્ણવી શકાતો નથી. પછી હરખભર્યા શ્રીહરિ ઝવેરીદાસ પટેલને ઘેર આવી ઉતર્યા. જ્યારે શ્રીહરિ પધાર્યા ત્યારે ઝવેરીદાસે બધા ભવનોને શણગારી દીધા હતા. શ્રીહરિ માટે જે પલંગ બિછાવ્યો હતો તેના ઉપર આવીને ઉલ્લાસથી પ્રભુ બેઠા. ત્યાં શ્રીહરિએ વાત કહી, કણભાના બધા ભક્તો ઘણા ભાવિક છે, કોઈને પણ માટે અભાવ નથી. જેના હૃદયમાં રાગ અને દ્વેષ મટી ગયા છે ને ભગવાનને પ્રિય બને છે. ભગવાનના પ્રિય ભક્તોના લક્ષણ આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાં ગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથિનો. આત્માનું કલ્યાણ બગાડનારા બે તત્વો છે, એક રાગ અને એક દ્વેષ. કેવી રીતે? જે વ્યક્તિ માણસને ગમી જાય ત્યાં રાગ બંધાય. રાગ બંધાય પછી એ વ્યક્તિમાં એક સારી બાબત હોય અને 99 ખરાબ ખોટી બાબત હોય તો પણ માણસ બ્લાઇન્ડલી ફોલો કરે, જેના પરિણામે રાગ કલ્યાણ બગાડનારો છે. કોઈકમાં દ્વેષ બંધાય, દ્વેષ પણ કલ્યાણને બગાડનારો છે. રાગ અને દ્વેષ કલ્યાણ તો બગાડે છે, આધુનિક લોકોનું ચિંતન છે, અત્યારના માણસોનું ઇન્વેન્શન, સંશોધન છે. શું છે? અત્યારે જે મોટાભાગના રોગ કહેવાય છે ને, ટેન્શન, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આ બધા રોગની અંદર મૂળ કારણ હોઈને અત્યારનું જગત એને ચિંતા કહે છે. ચિંતાનો જન્મ જ રાગ અને દ્વેષમાંથી થાય છે.
હસબન્ડ વાઈફ બીજી જ્ઞાતિના હોય, પ્રેમ બંધાઈ જાય, પરણવા માટે માતા પિતા સાથે સમાજ સાથે કેટલા ઝઘડાઓ કરે, ગમે તે રીતે બંને ભેગા થાય, એ રાગનું યુદ્ધ છે. ભેગા થયા પછી થોડા દિવસમાં વાકવું પડે, આડું પડે, અને પરિણામ એ આવે પછી છૂટા થવા એવા લડે એવા લડે. માણસની જિંદગી રાગ અને દ્વેષની અંદર ખલાસ થઈ જાય છે. ભગવાનનો ભક્ત એ છે, રાગ અને દ્વેષને છોડીને મહારાજની ને મોટા પુરુષની આજ્ઞા હોય એ રીતે કરે ને. અહંકાર અને આસક્તિ છોડવાની છે, રાગ અને દ્વેષ આપણે છોડવાના છે. ઝઘડા માત્રનું મૂળ, કજ્યા માત્રનું મૂળ રાગ અને દ્વેષ છે, અહંકાર અને આસક્તિ છે. આ બે તત્વને આપણે છોડી શકીએ ને, મોટા પુરુષની આજ્ઞા હોય, જે આજ્ઞા હોય, જેવી આજ્ઞા હોય એ પ્રમાણે નિસંશય થઈને આપણે કરીએ ને, ચોક્કસ કલ્યાણ થાય થાય અને થાય. શ્રીજી મહારાજનો મત છે. કણભા ગામના ભક્તોને મહારાજે બિરદાવ્યા. આ ભક્તોને કોઈનો અભાવ જ નથી, આવા દિવ્ય ભાવવાળા છે, આવા મહિમાવાળા છે. અને એવા મહિમાવાળા હોય ને એ જ મહારાજ સુધી પહોંચે છે. નિંદા ટીકા કુથલી વાળા તો ક્યાં, નરકમાં પણ એના માટે જગ્યા નહીં હોય. મહારાજ રાજી થઈને બોલે છે, આ કણભા ગામના ભક્તોને કોઈનો અભાવ નથી, એટલે આ કણભા ગામના ભક્તો તો વહેલાલ ગામના ભક્તો જેવા છે. શ્રીહરિની સાથે જે દરબારો હતા તેમને બધાને સારા ઉતારા અપાવ્યા. સંતોને પણ ખાલી ભવનમાં ઉમંગથી ઉતારો કરાવ્યો. દરબારોને જે કંઈ સામાન જોઈતો હતો તે બધો તરત મંગાવી દીધો. તેમનો ભાવ દેખીને બધા દરબારો ઘણા રાજી થયા, કારણ કે ભક્તો શ્રદ્ધાવાળા હતા. રસોઈ બનાવવા માટે સીધું સામાન લાવ્યા. સંતો હરખભેર રસોઈ બનાવવા લાગ્યા. સાંભળજો હં, સીધામાં ઘી સાકર ઘણું ઘણું લાવ્યા હતા. સીધા સામાનનો ઢગલો થયો હતો અને તે વખતે તે જોઈને શ્રીહરિ થોડું હસ્યા. ભગવાન જ્યારે હસે ને ત્યારે એના હાસ્યમાં મર્મ હોય દાદા. થોડા સમય પહેલા સાગરમાં વાત આવી હતી, હજી તમને ફરીવાર રિપીટ કરું. જગતના જીવો પ્રતિકૂળ પરિસ્થિતિને રડીને સ્વીકારતા હોય છે. ભગવાન અને ભગવાનના એકાંતિક સત્પુરુષો પ્રતિકૂળ પરિસ્થિતિને પણ હસીને સ્વીકારતા હોય છે. સાનુકૂળતા હોય તો હસી લે અને પ્રતિકૂળતા હોય તો હસી નાખે. મહારાજ મંદ મંદ હસ્યા છે. હસવાનું કારણ શું છે સાંભળો. શ્રીહરિ થોડું હસ્યા અને આનંદ ભર્યા શ્રીહરિ બોલ્યા, ભક્તો શ્રદ્ધા ટકે ને એવી સેવા કરજો. આજે અમે આવ્યા છીએ, તમારો ઉત્સાહ સમાતો નથી. ઉત્સાહમાં આવેગમાં આવેશમાં આવી તમે આટલી બધી સેવા કરી નાખો અને કાલે તમને એમ થાય અમે તો લૂંટાઈ ગયા, અમારું તો બધું ખૂટી ગયું, અમારું બધું ખાલી કરી ગયું, ખાલી થઈ ગયું, આ ભગવાનને સંતો અમને ખંખેરીને જતા રહ્યા, આવું ન કરશો બાપા. વિચારીને સેવા કરજો, શ્રદ્ધા ટકે એવી સેવા કરજો. અને બહુ આ સમજવા જેવું છે, જે વાત કોઈ પણ કાર્ય કોઈ પણ કામ પછી જગત સંબંધી હોય કે ધર્મ સંબંધી હોય, એટલે કે ભગવાન સંબંધી હોય કે વ્યવહાર સંબંધી સંસાર સંબંધી હોય, પણ જે કામ દેખાદેખીથી થાય, જે કામ આવેગથી થાય, જે કામ કપટ કરીને થાય, જે કામ સ્વાર્થે કરીને થાય, જે કામ દંભે કરીને થાય, આવેગમાં થાય, આવેશમાં થાય, આ બધા કામ દુઃખ આપનારા જ છે. ધર્મ સંબંધી કામ પણ વિચાર્યા વિના આવેગથી કરે ત્યારે દુઃખ આવે આવે ને આવે. શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સાંભળીએ છીએ, ગ્રહસ્થ ધર્મોની કથા આપણે સાંભળીએ છીએ. દાનની વાત હોય, તપ વ્રત વગેરેની વાત હોય, પૂજ્યપાદ ગુરુજી કેટલી સુંદર છણાવટ કરે છે. આપણા અહોભાગ્ય છે કે આવા શાસ્ત્રો અને શાસ્ત્રોને સમજાવનારા આવા સદગુરુ આપણને મળ્યા. તમે ફરો આખી દુનિયામાં, આખા જગતમાં ધર્મો અનેક છે, પણ આવી વાતો આવી કથા વાર્તા આખી દુનિયામાં ક્યાંય સાંભળવા નહીં મળે, ક્યાંય સાંભળવા નહીં મળે. મારી આપ સૌ કોઈ ભક્તોને વિનંતી છે,
હમણાં તો પૂજ્યપાદ ગુરુજી પાસે બે ચાર ભક્તો આવ્યા, પૂછતા હતા ગુરુજી શું સેવા કરીએ. જે આવે ને ગુરુજી કહે જો આ કથા વાર્તા છે ને સાંભળજો. ગુરુજી અમે મંદિરમાં રોજ આવી ન શકીએ, દૂર રહીએ છીએ, કંઈ વાંધો નહીં, ઘરે બેસીને સાંભળજો, પણ એક પણ દિવસ ચૂકતા નહીં. આ કથા વાર્તા સાંભળો, આના જેવી બીજી કોઈ સેવા નથી. અને આ કથા વાર્તા બીજાને સંભળાવો એ એના કરતાં પણ ચડિયાતી સેવા છે. બે કામ કરો, કથા સાંભળો અને બીજા ભક્તોને સંભળાવો, જીવન ધન્ય બની જશે. સ્વામી વિવેકાનંદ કહેતા, તમે કોઈકને અન્ન આપશો એક દિવસ માટે સુખી થશે, ખાવાનું આપશો પેટમાં રહેશે ત્યાં સુધી આનંદ, અને પાછા ભૂખ્યા થશે એટલે દુઃખી. અન્ન આપશો, આહાર આપશો એક દિવસ માટે સુખી થશે, કપડાં આપશો થોડા મહિનાઓ માટે સુખી થશે, પૈસા આપશો તો ચાલશે ત્યાં સુધી સુખી થશે, પરંતુ તમે કોઈકને સાચું જ્ઞાન આપશો ને આખી જિંદગી માણસ સુખી થશે. ભગવાનને મોટા પુરુષનું જ્ઞાન આપવું, એની ઓળખાણ કરાવવી, એમાં જીવને જોડવા, એના જેવું કોઈ મોટું કાર્ય નથી, કોઈ મોટું કાર્ય નથી. ગુરુજી એક મહિના સુધી કથા વાર્તા કરવાના છે, આપણા ઉપર કૃપા વૃષ્ટિ કરવાના છે, ત્યારે વાલા ભક્તો બધા કથા સાંભળજો અને બીજા ભક્તોને સંભળાવજો. મહારાજના સમયમાં આવી ઘણી બધી કથાઓ બની છે. ભુજમાં હરજીભાઈ સુથારના ઘરે મહારાજ બેઠા છે. ભગવાનનો યશ પ્રતાપ ચારે બાજુ નગરમાં ફેલાયો છે. નર અને નારી દર્શન કરવા આવે છે. એમાં મહારાજે સમાધિ પ્રકરણ ચલાવેલું. એક ઢોંગી દંભી બાવો આવ્યો છે, આગળ આવીને બેસી ગયો. અફીણ બરાબર એને પીને આવ્યો છે. આખો લાલ ચોળ છે, ચહેરો આખો લાલ ઘૂમ થયો છે. આગળ આવી ચકળવકળ નજર કરી ચારે બાજુ જોવા લાગ્યો અને આંખો બંધ કરી પદ્માસન લગાવી એવો બેસી ગયો, એવો બેસી ગયો જાણે કે સમાધિમાં ઉતરી ગયો. સામે બેઠેલા બધા કુતૂહલથી આવેલા હતા, સત્સંગી તો થોડા હતા, બિન સત્સંગી જાજા હતા. બધાને એમ થવા લાગ્યું, ઓહો આપણા ગામના બાવાજી આ તો સમાધિમાં જતા રહ્યા લાગે છે. ખુશફુસ કરવા લાગ્યા. બાવો પણ બધું કાનથી સાંભળે, મનમાં ફૂલાય, એનો દંભ પોસાતો હતો. કળિયુગમાં દંભ એટલો ફેલાશે, એટલો ફેલાશે, એટલો ફેલાશે, અસત્ય સત્ય બની જશે અને સત્ય અસત્ય બની જશે. કાગડાઓ હંસ બનીને પૂજાશે અને હંસની દશા કાગડા કરતાં પણ ભૂંડી થવાની છે. ચારે બાજુ આ ચિત્ર અત્યારે ચાલુ થઈ ગયું છે. તમારે ને મારે બચવું હશે ને તો આ મહારાજ, આ શાસ્ત્રો અને આ સદગુરુને પકડવા પડશે. બાકી ઘર ઘરની અંદર આ જ કહાની છે. આ ઢોંગી બાવો બેસી ગયો, લોકો મહારાજના દર્શન કરવા, મહારાજનું ઐશ્વર્ય જોવા આવ્યા હતા, આને જોવા લાગ્યા. ભગવાન છે, અંતર્યામી છે, એમાં મહારાજના સંકલ્પથી લાધીબા દર્શન કરવા આવ્યા. પગે લાગી એક બાજુ બેઠા. મહારાજે કહ્યું કે લાધીબા, આપણા ગુરુદેવ રામાનંદ સ્વામીની કૃપાથી તમે પણ સમાધિ પ્રાપ્ત કરી છે, તો તમે સમાધિમાં જાઓ ને, મહારાજના દર્શન કરી આ બધા નગરવાસીઓને મહારાજ કેવા છે એની વાત કરો. લાધીબાએ હાથ જોડ્યા, સારું પ્રભુ. મહારાજને સંભાળી લાધીબા બેસી ગયા અને સડસડાટ સમાધિમાં પહોંચી ગયા. એક બાજુ લાધીબા બેઠા છે, એક બાજુ પેલો ઢોંગી બાવો બેઠો છે. ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં તમે જુઓ પ્રસંગો આવ્યા છે, ત્યાં મહારાજ શું કરતા, કોઈ દંભ હોય એને ખુલ્લો પાડી દેતા, અસત્ય એને ખુલ્લું પાડી દેતા, લોકો સાથે તકરાર ન કરતા. પેલો બાવો આવીને ઢોંગી બેસી ગયો, મહારાજ એની સાથે તકરાર ન કરી. હવે ગામના માણસો બે બાજુ સમાધિવાળા હતા, વાતો કરવા લાગ્યા. એમાં એક ભક્ત આવ્યા, એણે કહ્યું, મહારાજ મુમુક્ષુ જીવ હતા, કે આ સમાધિ થાય એની ખાતરી શું, તમારે શું ખાતરી કરી, કંઈક ખાતરી કરાવો અમને કે ખરેખર આ લોકો સમાધિમાં છે, ઢોંગ નથી કરતા. મહારાજે કહ્યું, પ્રશ્ન સાચો છે, ધગધગતા અંગારા લાવો. સગડીમાંથી ધગધગતા અંગારા લાવ્યા. લાધીબા બેઠા છે ને, હાથ ઉપર મૂક્યા, બીજા હાથ ઉપર મૂક્યા, હાથ ખદબદવા લાગ્યા, લોકોની અરેરાટી બોલી ગઈ. તેમ છતાં લાધીબાનું રૂવાડું પણ હલ્યું નહીં. મહારાજ કહે, આની સમાધિ કહેવાય. હવે બે ચાર અંગારા લાવો, બાવાજીને માથે મૂકો. જ્યાં આટલી મહારાજ વાત કરે ત્યાં તો પેલા બાવાજી કાન ખુલ્લા છે, બધું સાંભળે છે, એ ક્યાં સમાધિમાં છે, તો ઢોંગી છે. ફટાક દેન ઉભા થઈ ગયા, હાથ જોડે, અરે 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 મહારાજ માફ કરજો. મહારાજ કે, બાવાજી તમે તો સમાધિમાં હતા ને. નહીં નહીં પ્રભુ, મારી ભૂલ તમે ઓળખાવી દીધી, વિચારો તમે.
દૂધનું દૂધ અને પાણીનું પાણી મહારાજ કરી નાખતા, અસત્ય અને સત્ય એનો ભેદ મહારાજ ચોખ્ખો કરી નાખતા. લોકોને ખબર પડી આ સાચી સમાધિ છે, આ ખોટી સમાધિ છે, આ ઢોંગી છે, પાખંડી છે, દંભી છે, ધુતારો છે. રોડની વચ્ચે કપડા વિનાના બાવાજી બેઠેલા, જે કોઈ નીકળે બધાને ભાવ થાય, એક બે રૂપિયા મૂકતા જાય. રોડ વચ્ચે કપડા વિનાનો આવો બાવો ઢોંગી ધુતારો બેઠેલો. મહારાજ સુરાખાચર સોમલાખાચર બધા નીકળ્યા. સુરાખાચર સોમલાખાચર મહારાજની સાથે રહે. મહારાજે કહ્યું, સુરા બાપુ, બાવાજી દર્શન કરવા જેવા છે. સુરાખાચર સમજી ગયા મહારાજને કે મહારાજ તમે આગળ જાઓ, અમે આવીએ. પછી તો સુરાખાચર સોમલાખાચર બે વાતો કરે કે બાવાજી બહુ મોટા સમર્થ આપણને મળ્યા છે, જાણે મહાદેવજી હોય. મેં ગોપનાથ મહાદેવની માનતા કરી હતી 5 રૂપિયાની, હજી જવાનો સમય નથી મળ્યો. જો આ બાવાજી મારી માનતા સ્વીકારે ને, તો મહાદેવજી મારી માનતા સ્વીકારી આમ કરી ખિસ્સામાંથી પૈસા કાઢ્યા, ગણવા લાગ્યા. પૈસાનો અવાજ સાંભળી બાવાના મનમાં ચક્કર ચાલુ થયા કે આટલા બધા રૂપિયા જતા ન રહી તો સારું. હં, સુરાખાચર કહે કે બાવાજી કપડું પહેર્યું નથી, બાકી કપડે પૈસા બાંધી દેત અને આમ રોડ પર મૂકી દઈએ. અહીંયા ઘણા બધા માણસો આવતા જતા હોય, કોઈક લઈને જતા રહે, શું કરશું? સોમલાખાચર કહે કે ભણે સુરાબાપુ, જો બાવાજી મોઢું ખોલે ને તો આપણે મોઢામાં પૈસા મૂકી દઈએ, પછી એમની ઈચ્છા હોય ત્યારે આંખ ખોલીને ધ્યાનમાંથી ઊભા થઈને પૈસા લઈ લે. અને ત્યાં તો બાવાજીએ શું કર્યું? પેલી મગરમચ્છ મોઢું ખોલે ને એમ ખોલ્યું મોઢું. આંખો ન ખોલે અને મોઢું ખોલે ને કેટલો મૂર્ખો કહેવાય. કપડા ન પહેરે બરાબર, અને લોકોના ધનમાં આટલી બધી નજર રાખે, આ કઈ સજ્જન માણસનું લક્ષણ? સુરાખાચર ને સોમલાખાચર પારખી ગયા કે આ તો મહા મોટો દંભી ઢોંગી છે, આને તો પાઠ ભણાવવો પડશે. બે રાજી થઈ ગયા. વાહ વાહ વાહ, બાવાજીએ પ્રાર્થના સાંભળી. ચાલો હવે 5 પ્રદક્ષિણા કરી, દંડવત કરીને માનતા પૂરી કરીએ, પૈસા મૂકીને આપણે છૂટા થઈએ. પ્રદક્ષિણા કરતા કરતા પાછળ ધૂળની મુઠ્ઠી ભરી, મોઢામાં ધૂળની મુઠ્ઠી નાખી. બાવો ગુસ્સે થઈ ગયો, ગમે તેમ બોલવા લાગ્યો. સુરાખાચર, તમે જાણો છો આ કથા, ભગવાન શ્રીહરિનું કાર્ય હતું, ઢોંગને ખુલ્લો પાડો, દંભને ખુલ્લો પાડો, પાખંડને ખુલ્લો પાડો, કારણ કે એવા પાખંડથી જ આ સમાજને નુકસાન થયું છે. એટલા માટે શ્રીજી મહારાજ હંમેશા પોતાના સંતોને ભક્તોને પણ કહેતા, નિષ્કપટ જીવન જીવીએ, શ્રદ્ધા અને શક્તિ જેટલી હોય એ પ્રમાણે સેવાને સત્સંગ કરીએ. આમ મહારાજે ટકોર કરી ત્યારે હરિભક્તોએ હાથ જોડ્યા અને કહ્યું, ગામના ભક્તોનો તો મહારાજ આ ભાવ છે, એટલે સામેથી લાવ્યા છે. તુમ તુમ્હારે સંતહી જોવું કૌશે કછુન માંગત કહું, તુમ તુમ્હારે સંતહી જોવું કૌશે કછુન માંગત કહું. મહારાજ, આપ અને આપના સંત ક્યારેય કોઈની આગળ માગતા જ નથી, ભક્તો વગર માગે લાવી આપે છે, છતાં તમે અને સંતો તેમાં સંકોચ રાખો છો. હરિ ઈચ્છાએ જેવું અન્ન આવે તેમાં આનંદ માનો છો, સદા સંતોષી રહો છો, દેહ પોષણને માટે કંઈ ઉપાય કરતા નથી. સ્વયં ભગવાનનું ભજન કરવું અને બીજા પાસે કરાવવું તેના ઉપર મનને દોડાવીને તાન રાખો છો. આપ જે ગામે ગામ જાઓ છો પણ ભગવાનને ભજવાને ભજાવવાનું તાન છે એટલા માટે જ જાઓ છો. મહારાજ અને મહારાજના સંતો એનો કેટલો અદ્ભુત વિવેક છે એની વાત આવી. છતાં અભિમાની અજ્ઞાની લોકો આપ સૌને અભિમાની જાણી આપનું અપમાન કરે છે. પોતે તો વિષયરૂપી નદીમાં તણાયા છે, તેમને બીજો કોઈ સહાય કરનાર નથી, છતાં આપ તે અજ્ઞાનીઓને જો તેઓ શરણે આવવારૂપ નાવને આવીને પકડે છે તો તમે તેને બચાવી લો છો. આપની મોટાઈનો કોઈ પાર નથી, ગમાર જેવો આ વાતને દેખી શકતા નથી. જે કોઈ લોકો આપનું, આપના સંતોનું કે હરિભક્તોનું જાણી જોઈને અપમાન કરે છે તે તો ઘોર નરકમાં પડે છે, ઘોર નરકમાં. જે લોકો સદબુદ્ધિવાળા છે, ભલે પછી શરીરથી મુસલમાન જેવા હોય અને તેના દેહનો રસ્તો જુદો હોય, પણ તે આપની અદ્દલ નીતિને દેખીને અહીંયા અંતરમાં શાંતિનો અનુભવ કરે છે. સાંભળજો આ છેલ્લી વાત, ધ્યાનથી સાંભળવા જેવી છે. ઉપરથી દેહની દ્રષ્ટિએ કોઈ મુસલમાન છે, ગમે તે જ્ઞાતિનો છે, ગંદો સડતો દેખાતો હોય, પણ સદબુદ્ધિવાળો છે ને, સારી બુદ્ધિવાળો છે ને, તો એને જ ભગવાન ઓળખાય છે, સંત ઓળખાય છે, શાંતિનો અનુભવ થાય છે. અને જે મનુષ્યોને કુળનું કુટુંબનું અભિમાન છે, શાસ્ત્ર જ્ઞાનનું અને ધનનું અભિમાન છે,
ભરપૂર જુવાનીના જોરના કેફથી તેને નશા જેવું અભિમાન હોય છે, તે અભિમાની માણસ સત્સંગનો દ્રોહ કરે છે અને પોતાનો વિનાશ નોતરે છે. અભિમાન એટલી બુરી ચીજ છે, હું ઘણી વાર કથામાં કહું છું. આ પૃથ્વીને દુર્ગુણોથી જેટલું નુકસાન નથી થયું, એના કરતાં અનંત ગણું સદગુણોના અભિમાનથી નુકસાન થયું છે. સદગુણોના અભિમાનથી નુકસાન થયું છે. સારા માણસો પોતામાં એકાદ સારો સદગુણ હોય એનું અભિમાન એટલું પકડીને બેસે ને, જેના કારણે બધા સારા માણસોને દુઃખી થવું પડતું હોય છે. એટલા માટે શ્રીજી મહારાજનું એક મેથેમેટિક્સ બધાએ યાદ રાખવું જોઈએ. ભગવાનનો ભક્ત એ જ છે જેને પોતાના દોષ દેખાય અને બીજાના ગુણ દેખાય. આપણે ગમે એટલા સારા છીએ પણ તેમ છતાં હજી મહારાજને વધારે રાજી કરવાના છે, હજી મહારાજ સુધી પહોંચવામાં કયા સ્વભાવો કયા દોષો આપણને નડે છે એનો હિસાબ આપણી પાસે હોવો જ જોઈએ. એ હિસાબ નથી તો પરલોકમાં તો દુઃખી થવાના, આ લોકમાં પણ દુઃખી થવાના. અને આપણે એકલા નહીં, આપણે લીધે આખો આપણો સમાજ દુઃખી થવાનો આપણે જોઈએ છીએ. માટે કઈ જ્ઞાતિનો છે, સામેનો માણસ કેવો છે, પણ એમાં જો સારી બુદ્ધિ હોય ને તો ભગવાન સંતને રાજી કરી લે. અને અભિમાની અહંકારી માણસ હશે ને, ઉજળા ઉજળા વસ્ત્રોમાં શેતાન છુપાયેલા જોયા છે, ગંદી સડતી ગલીઓમાં ઇન્સાન છુપાયેલા જોયા છે. ઘણીવાર લોકો જેને અધર્મી માનતા હોય એ ખરેખર ધર્મી હોય, અને ઘણીવાર લોકો જેને ધર્મી માનતા હોય ને, અરે ધર્મગુરુ માનતા હોય ને, એવા લોકો અધર્મના અડ્ડાઓ ચલાવતા હોય. કારણ કે એનું કારણ છે અભિમાન, એનું કારણ છે સ્વાર્થ. આવી રીતે ભગવાન શ્રીહરિ કણભામાં પધાર્યા છે, ભક્તો સાથે સંવાદ કરે છે. વિવેકી જન છે તે આ વસ્તુ સમજી શકે છે, ઓળખી શકે છે. આવી રીતે વાત કરી ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિ ધામધૂમથી કણભા ગામ પધાર્યા, એ નામે 26મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.